हेलो स्टूडेंट्स, मारे ऑनलाइन क्लासरूम में धोरण 9 विद्यार्थीनू कम्प्यूटरना क्लास में स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे चेप्टर 11 के जेनु नाम छे टेबल अने मेल मर्ज, जेमा आजनो आपणो टॉपिक छे, आपणे बुक में जोता जाइए कि जेथी आपणने वधारे ख्याल आवे। तो विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे प्रिंट माटेनो विस्तार, त्यारबाद प्रिंटरना गुणधर्मो एटले के प्रॉपर्टीज, आ बधुं आपणे जोई लीधुं छे के लेआउट केवुं होय। लेआउट एटले के तमे कई रीते प्रिंट काढो त्यारे तमे जोई शको छो। आ बधुं आपणे प्रीवियस लेक्चरमां जोई लीधुं छे। तो आजे आपणे जोईए के प्रीव्यूइंग पेज बिफोर प्रिंटिंग, एटले के ज्यारे तमे पेजनी प्रिंट आपो छो ત્યાર પહેલાં તમારે એક વખત ચેક કરવાનું રહેશે કે તમારું ડોક્યુમેન્ટ છે એ કેવું દેખાય છે। તો એના માટે રાઇટરમાં નોર્મલ પેજ વ્યૂ દ્વારા એક પાનું છપાશે, તે કેવું દેખાશે તે દર્શાવવામાં આવે છે। તો આપણે સાથે સાથે પ્રેક્ટિકલ પણ જોતા જઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે। तो तमे स्क्रीन पर जोई शको छो के मारी स्क्रीन में एक करता वधारे पेजिस छे। तो ज्यारे आवी रीते सेट करवू होय तो तमे अहीं नीचे अहीं जोई शको छो एक पेज छे, बे पेज छे। तो आवी रीते तमे एक पेज अथवा तो बे पेज लई शको छो। हवे हुं अहीं क्लिक करीश तो तमे जोशो के आपणे व्यू आपणो केवो आवे छे, मात्र एक पेजनो। त्यारबाद तमे अहीं जोशो કે એક કરતાં વધારે પેજીસ આવે છે। તમે જુદા જુદા તમારા ડોક્યુમેન્ટને જુદા જુદા વ્યૂમાં સેટ કરી શકો છો। તો આ રીતે હવે તમને ખ્યાલ આવી ગયો કે કઈ રીતે સિંગલ પેજ અને કઈ રીતે ડબલ પેજ લઈ શકાય છે। તો અહીંયા 3 પેજ એટલા માટે આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણી સ્ક્રીનમાં અત્યારે જે આપણે વર્કિંગ એરિયા છે માત્ર અહીંયા 35% દેખાય છે। જ્યારે તમે અહીં ઝૂમ આઉટ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે બે પેજ લઈ શકો છો। તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે તમારે સિંગલ પેજ લેવું અને કઈ રીતે ડબલ પેજ વ્યૂ લેવું। તો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે ફાઇલ पेज प्रीव्यू मेनू विकल्प पसंद करीने अथवा स्टैंडर्ड टूल बार परनू पेज प्रीव्यू बटन पर क्लिक करीने आपणे रीड ओनली देखाव पसंद करी शकीए छीए, जे तमने अहीं आकृति में बतावेलू छे। परंतु हुं तमने साथे साथे राइटर में पण बतावती जाऊं छुं कि जेथी तमने वधारे आइडिया आवशे अने तमने समझवामां पण सरळता रहेशे। तो आपणे फाइलमांथी पेज प्रीव्यू चेक करी जोईए। ફાઇલની અંદર જવાનું ફાઇલ મેનુમાં અને એમાંથી પેજ પ્રિવ્યૂ। તો તમે જોઈ શકો છો કે આપણા 9 પેજ છે, તો અત્યારે આપણે અહીંયા ડબલ પેજ છે, ડબલ સાઇડેડ। હવે વન સાઇડેડ પણ થઈ શકશે। તો આપણા 9 પેજ અહીંયા ડિસ્પ્લે થાય છે। તો આ જે 9 પેજ છે એ માત્ર તમે અહીં પેજ પ્રિવ્યૂમાંથી જોઈ જ શકો છો, એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતા નથી। જો તમારે સુધારો કરવો હોય તો તમારે ત્યાં ને ત્યાં એકવાર ક્લિક કરવાનું રહેશે, અથવા તો એના માટેનો બીજો ઓપ્શન છે કે અહીંથી ક્લોઝ પ્રિવ્યૂ કરી દેશો તો પણ બહાર નીકળી જશો, અને અથવા તો એનો ત્રીજો ઓપ્શન છે કે તમારે અહીંયા ડબલ ક્લિક પણ નથી કરવું અને ક્લોઝ પ્રિવ્યૂ પણ નથી કરવું। તો ફાઇલ મેનુમાંથી જઈ અને પાછું એકવાર પેજ પ્રિવ્યૂ ઉપર ક્લિક કરશો તો તમે પાછા તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટની અંદર આવી જશો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને હવે ખ્યાલ આવી ગયો કે તમારું આખું ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય ત્યારે માત્ર તમારે પેજ પ્રિવ્યૂ જોવો હોય તો તમે માત્ર પેજ પ્રિવ્યૂ ઉપરથી સેટ કરી શકો છો અને એમાં કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકતો નથી, કારણ કે એ રીડ ઓનલી જ હોય છે। ત્યારબાદ નેક્સ્ટ છે બે પાના, એક કરતાં વધુ પાના અથવા પુસ્તક સ્વરૂપે પૂર્વાવલોકન એ પૈકી ઈચ્છા અનુસારનું પ્રિવ્યૂ આઇકોન પસંદ કરી શકે છે,
કે મેં હમણાં જેમ તમને કહ્યું કે તમે આ રીતે સેટ કરી શકો છો, આપણે બે સાઈડ પેજ આવી શકતા હતા, તો એવી રીતે તમે મલ્ટિપલ પેજીસ પણ લઈ શકો છો. તો એ રીતે તમને હવે ખ્યાલ આવી ગયો કે કઈ રીતે તમારે પ્રિન્ટ આપતા પહેલાં સેટ કરવાનું રહેશે. કે તમારે એક વખત તમે જો ચેક કરી લેશો કે તમારી પ્રિન્ટ કેવી દેખાય છે, તો તમને ખ્યાલ આવી જશે કે પ્રિન્ટ આ પ્રકારે આઉટપુટમાં આવે છે, તો આપણે આમાં કંઈ સુધારો કરવો હોય તો એ આપણે આપણી રીતે પ્રિન્ટ આપી એ પહેલાં કરી લેવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે પાનાનો દેખાવ અને હાંસિયો બદલવો. કે તમારે પેજનો કાંઈ લુક ચેન્જ કરવો હોય, બેકગ્રાઉન્ડ સેટ કરવું છે, કે કોઈ માર્જિન સેટ કરવો છે, તો એના માટે તમે શેમાં જઈ શકશો, તો કે પાનાના દેખાવને બદલવા ફોર્મેટમાંથી પેજ વિકલ્પ પસંદ કરવાનું રહેશે. આમ કરવાથી હમણાં આપણે જોઈએ આકૃતિ, આ પ્રકારે આપણે હમણાં પ્રેક્ટિકલ પણ જોઈ લઈએ કે કઈ રીતે થાય છે. દર્શાવ્યા મુજબ પેજ સ્ટાઇલ નામનું ડાયલોગ બોક્સ દર્શાવાશે. અહીં તમે પેજ ફોર્મેટ વિભાગમાં પાનાનો પ્રકાર બદલી શકો છો. સામાન્ય રીતે લેટર પ્રકાર રાખવામાં આવેલો હોય છે. લેટર પ્રકારના પાનાનું કદ જે તમને સ્ક્રીન ઉપર આપેલું છે એ આપણે બાય ડિફોલ્ટ હોય છે, પરંતુ જો આપણે પેજનો પ્રકાર ચેન્જ કરી દઈએ, A4 કરી દઈએ, તો એમાં એનું પહોળાઈ અને ઊંચાઈ આ પ્રમાણે હોય છે. તો આવા અન્ય પ્રકાર A5, A3, B6 આવા વિવિધ પરબીડિયાના કદ અને અન્ય હોય છે. તો હવે આપણે આ થોડુંક ડીપમાં સમજી લઈએ સ્ટુડન્ટ્સ, કે જેથી તમને ખ્યાલ આવી જશે. તો એના માટે આપણે જવાનું રહેશે ફોર્મેટ મેનુમાંથી પેજમાં. તો અહીંયા તમે જોઈ શકો છો ફોર્મેટ મેનુમાં કેરેક્ટર, પેરેગ્રાફ, બુલેટ, નંબરિંગ અને ત્યારબાદનો નેક્સ્ટ ઓપ્શન છે પેજ. તો પેજની અંદર આપણે જાશું તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એમાં પણ ઘણી બધી ટેબ આપેલી છે. કે તમારે પેજની સૌપ્રથમ પેજની સાઇઝ આવે છે, કે તમારે કયા પ્રકારની સાઇઝના પેપરમાં તમારી પ્રિન્ટ આપવી છે. લેટર હોય તો એનો બાય ડિફોલ્ટ એરિયા સેટ હોય, પછી A4 સાઇઝ હોય તો એનો બાય ડિફોલ્ટ એરિયા સેટ હોય, કે એની અંદર તમે તમારી પ્રિન્ટ ઇઝીલી કાઢી શકો છો. તો ત્યારબાદ છે ઓરિએન્ટેશન, લેન્ડસ્કેપ કે પોર્ટ્રેટ. તો લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ એટલે બીજું કંઈ નહીં, તમે પોર્ટ્રેટમાં જુઓ છો કે ઊભું દેખાય છે અને લેન્ડસ્કેપમાં આડું થઈ જશે. તો તમે સ્ક્રીન પર જોયું કે કઈ રીતે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ થઈ શકે છે. ત્યારબાદ તમારે માર્જિન સેટ કરવો હોય તો તમે અહીંથી મેન્યુઅલી માર્જિન પણ સેટ કરી શકો છો. આપણે પ્રેક્ટિકલમાં જોતા જઈએ કે કઈ રીતે માર્જિન સેટ થાય છે. તમે અહીંયા જોશો તો અહીંથી ખ્યાલ આવશે કે લેફ્ટ સાઈડથી માર્જિન તમે જેમ સાઈઝ વધારતા જશો એ રીતે તમને ખ્યાલ આવતો જશે. તમે અહીંયા જોઈ શકો છો, તમને અહીંયા પ્રિવ્યૂમાં બતાવે છે કે તમારે લેફ્ટ સાઈડથી તમે 5 સેન્ટીમીટર માર્જિન સેટ કરેલો છે. ત્યારબાદ રાઇટ સાઈડથી પણ જો તમે 5 સેન્ટીમીટર કરશો તો તમને ખ્યાલ આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ નેક્સ્ટ છે બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડમાં તમારે જો કોઈ પણ કલર સેટ કરવો હોય તો પણ તમે અહીંથી કલર સેટ કરી શકો છો. ત્યારબાદ છે હેડર અને ફૂટર. તો હેડર એટલે શું? તો કે હેડર એટલે ડોક્યુમેન્ટનું મથાળું અને ફૂટર એટલે ડોક્યુમેન્ટનો બોટમ ભાગ, નીચેનો ભાગ. એ તમારે હેડર અને ફૂટરમાં જો કંઈ સેટ કરવું હોય તો પણ તમે સેટ કરી શકો છો. તો હેડરમાં અને ફૂટર આપણે હું તમને એકવાર સમજાવી દઉં. હવે તમે અહીં તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો કે આ નીચેનો ભાગ છે જેમાં પેજ નંબર લખેલા છે, અને અહીં લખેલું છે કમ્પ્યુટર અધ્યયન 9. તો આ જે છે એ ફૂટર કહેવાય, અને જ્યારે તમારી બુકમાં અહીં આપેલું નથી હેડર, તો જો અહીંયા આપેલું હોય તો તમે અહીંથી જોઈ શકો કે ધારો કે અહીંયા ચેપ્ટરનું નામ આપેલું હોય તો જે તમે ફૂટરમાં આપેલું છે તમે હેડરમાં પણ આપી શકો.
ફોર એક્ઝામ્પલ અહીં ફૂટરમાં આપણે આપેલું છે કે ટેબલ અને મેઇલ મર્જ, તો એ તમે હેડરમાં આપી શકો અને ફૂટરમાં તમે પેજ નંબર સેટ કરાવી શકો છો. તો આ રીતે વિવિધ પ્રકારે તમે ડોક્યુમેન્ટને સેટ કરી શકો છો. ત્યારબાદ છે બોર્ડર. જો તમારે પેજની બોર્ડર સેટ કરવી હોય તો પણ તમે સેટ કરાવી શકો છો. ત્યારબાદ કોલમ્સ. આપણે અત્યારે આ પ્રકારે કોઈપણ કોલમ્સ અને રોની જરૂર હોતી નથી, પરંતુ આપણે એકવાર સમજી લઈએ. અહીંયા આપણે વન કોલમ્સ જ રાખ્યું છે, પછી જો ટુ વાળું રાખશું ને તો શું થશે તમને હું બતાવી જ દઉં એટલે તમને ખ્યાલ આવે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક સાઇઝની છે, ફોર એક્ઝામ્પલ એ ફોરનું એક પેજ છે, એમાં તમને બે ભાગ આપી દેશે કરવા માટે, કે તમે એક લેટર અહીંયા લખ્યો, બીજો લેટર તમે અહીંયા લખી શકશો. એટલે કે વધારે જગ્યા આપણે એકમાં ન જોતી હોય તો તમે એવી રીતે સેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમને બુકમાં બતાવું તો તમને વધારે આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ બુકમાં હું તમને સમજાવવાની ટ્રાય કરું કે જો અહીં બેકગ્રાઉન્ડ લખેલું છે તો એ ફોર એક્ઝામ્પલ આટલામાં લખેલું હોય અને આ મથાળું અને પાદ ટીપ તમારે અહીંયા બાજુમાં લેવું હોય, તો એવી રીતે જ્યારે બે લાઇનમાં કંઈ પણ વસ્તુ લખેલી હોય તો એને કોલમમાં ડિવાઈડ કરેલી હોય એમ કહેવાય, કે અહીંયા જ નથી લખવું પરંતુ અહીંયા પણ થોડુંક લખવું છે. તો એ રીતે તમે કોલમ વાઇઝ સેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લેટર લીધેલો છે અને હવે બાજુમાં બીજો લેટર લેવો છે, તો એક પેજની અંદર તમે બે લેટર લઈ શકો છો. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે કઈ રીતે તમારે કોલમ પણ સેટ કરી શકાય છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપણે હેડર અને ફૂટર એ પણ જોઈ લીધું છે. ત્યારબાદ પાનાને ક્રમ આપવો. તો પેજ નંબર આપવા માટે તમારે ઇન્સર્ટ મેનુમાંથી ફિલ્ડમાં અને એમાંથી પેજ નંબર સેટ કરવાનું રહેશે. ઇન્સર્ટમાંથી ફિલ્ડ, જે અહીંયા બીજો જ ઓપ્શન છે, અને એમાંથી પેજ નંબર. પેજ નંબર આપશો એટલે તમે તમારા ડોક્યુમેન્ટના પેજ નંબર આપી શકશો. જો પેજ નંબર અહીંયા આવી ગયું છે, આપણું કર્સર અહીંયા હતું એટલા માટે, પરંતુ તમારું કર્સર તમે જ્યાં સેટ કરશો ત્યાં ઓટોમેટિક પેજ નંબર સેટ થઈ જશે. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીં આપણે પેજ નંબર 1 સેટ થઈ ગયું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ફૂટનોટ અને એન્ડ નોટ. હવે ફૂટનોટ અને એન્ડ નોટ શું છે એ ધ્યાનથી સમજી લ્યો. કોઈ પુસ્તક વાંચતી વખતે જ્યારે તમને કાંઈ પણ એવું કંઈ કોઈ પણ સેન્ટેન્સ હોય કે સર આઇઝેક ન્યૂટન ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ, કે અહીંયા સર આઇઝેક ન્યૂટન પછી એક સ્પેશિયલ કેરેક્ટર આપેલો છે, આવા કોઈ પણ પ્રકારના જે ચિહ્ન હોય એને તમે સ્પેશિયલ કેરેક્ટર કહી શકો છો. તો એનો મતલબ અહીંયા શું થઈ શકે કે એ ક્યારે થઈ ગયા, એની બોર્ન ડેટ અને એની ડેથ ડેટ એ જો તમારે જાણવી હોય તો અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું છે કે અહીંયા સ્ટાર કરેલો છે, ફૂદડી કરેલી છે. તો એ શું કહેવા માગે છે કે પાનાના છેક નીચેના ભાગે એ જ નિશાની સાથે વધારાની ટિપ્પણી આપેલી હોય છે, કે તમારે એના વિશે કંઈ વધારે જાણવું હોય તો એ તમને છેલ્લે વધારે જાણવા મળશે. તો આવી રીતે તમે કોઈ પણ ફૂટનોટ તૈયાર કરી શકો છો. આમ લખાણમાંના કોઈ ચાવીરૂપ શબ્દ માટે વધારાની ટિપ્પણી જો જે તે પાનાના છેક નીચેના ભાગે છાપવામાં આવે તો તેને ફૂટનોટ કહેવાય છે. એ જ રીતે જો આવી ટિપ્પણી પ્રકરણના અંતે કે છેક પુસ્તકના અંતે છાપવામાં આવે તો એને એન્ડ નોટ કહેવાય છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ફૂટનોટ અને એન્ડ નોટ કોને કહેવાય છે. ફૂટનોટ એટલે શું? તો કે તમે કોઈ પણ બુક વાંચો છો અને એમાં કોઈ એવો વર્ડ છે જેના વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો એ તમને
બુકના અંતિમ પેજ ઉપર કે અંતિમ ચેપ્ટર પછી મળવાની હોય તો એ તમને ત્યાં ટિક કરેલું હોય કે આ તમને છેલ્લે મળશે અને એવું તમને આગળ કહી દીધેલું હોય તો એને તમે ફૂટનોટ કહી શકો છો. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ફૂટનોટ કોને કહેવાય છે. આવી રીતે તમે કઈ રીતે ફૂટનોટ અને એન્ડનોટ બનાવી શકો એ પણ આપણે પ્રેક્ટિકલમાં જોવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજના લેક્ચરમાં જો તમને આ વિડીયો ન સમજાણો હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને સાંભળજો અને સમજજો, તમને ચોક્કસ સમજાઈ જશે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.